કેમ છો મારા ગુજરાતી વલક વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જ છો તો આજે હશે પોલીસ કોડ કેબલની વિશેની માહિતી એમાં IPC ની કલમઓ વિશેની માહિતી સવાલ ટોટલ સવાલમાં જે આમાં છે અતકે સુધીમાં મેં ભાગ 1 થી 5 દે આપા અત્યારપર સુધીમાં ભાગ 6 નંબરનો ભાગ તો મિત્રો તમે આ ચેનલમાં પહેલી વખત આવ્યો તો ને જે લાલ કલરનો બટન છે સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુનામાં બેલ હશે તેના પર ક્લિક કરજો ને ડેલી અમાર આનો વિડિયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે તો જો આજના ટોપિક વિશેની માહિતી 283 નંબરનો પ્રશ્ન અલગ વર્ષવાટ દરમિયાન પતિએ પત્ની સાથે કરેલો જાતીય સંભોગ આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે તો કલમ 376 બી કોઈ અધિકારી સત્તામાં હોય તેવી વ્યક્તિએ કરેલ જાતીય સમાગમ આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે તો 376 સી 285 આઈપીસી ની કઈ કલમ હેઠળ સામૂહિક બળાત્કારનો ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવી છે ત્રણસો ડી આઈપીસી ની કઈ કલમ ત્રણસો ડી મુજબ સામૂહિક બળાત્કારના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે તો વીસ વર્ષથી ઓછી નહીં તેવી આ જીવન કેદની શિક્ષા અને દંડની શિક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે બસો સત્યાસી વારંવાર સામૂહિક બળાત્કારનો ગુનો કરવા બદલ આઈપીસીની કઈ કલમ હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે તો કલમ ત્રણસો છોતેર ઈ ની કઈ કલમ વિરુદ્ધના ગુના બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે સજા નંબરનો પ્રશ્ન આઈપીસી ની કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુના વિશે ચર્ચા કરવામાં આવી છે પ્રકરણ સત્તર મિલકત વિરુદ્ધના ગુનાઓ વિશે આઈપીસીની કઈ કલમમાં ચોરીની વ્યાખ્યા આપવામાં આવી છે ત્રણસો ઇઠોતેર અપહરણ અને અપનયન વચ્ચે મુખ્ય તફાવત શું છે તો અપહરણ એ સગી કે અસ્થિર મગજના અસ્થિ વ્યક્તિનું જ થઈ શકે છે જ્યારે અપહરણયન ગમે તે ઉંમરના વ્યક્તિનું જ થઈ શકે છે અપહરણ એ સ્વતંત્ર ગુનો છે જ્યારે અપનયન એ સ્વતંત્ર ગુનો નથી અપહરણ વ્યક્તિની વાલીની સંમતિ વિના વ્યક્તિને લઈ જવામાં આવે છે જ્યારે અપનયનમાં વ્યક્તિની બળજબરીથી કે છેતરપિંડીથી કે લાલચથી લઈ જવામાં આવે છે બસો બાણું આઈપીસી ની કઈ કલમમાં કસ્ટોડીની બળાત્કારમાં ના ગુનામાં વ્યાખ્યા આપવામાં આવે છે ત્રણસો છોતેર કલમ ત્રણસો ઇઠોતેર મુજબ ચોરી એટલે શું કોઈ પણ વ્યક્તિના કબજામાંથી અપ્રમાણિકતા ઈરાદાથી કોઈ જંગમ મિલકત લેવા માટે તે વ્યક્તિની સંમતિ વિના તે મિલકત તે પ્રમાણે લઈ લેવા માટે કે જે મિલકત ખસેડવામાં આવે તેને ચોરી કહેવામાં આવે છે ત્યાર પછી ની કઈ કલમમાં ચોરીને બદલ શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ચોરી બદલ શિક્ષામાં ને ઓગણસી ત્યાર પછી બસો ને પંચાણું નંબરનો પ્રશ્ન ત્રણસો ઓગણસી મુજબ ચોરીના ગુના બદલ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે તો ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને

ત્રણસો નેવું લૂંટ એટલે શું જ્યારે ગુનાની ગુનેગાર ચોરી કરેલ વ્યક્તિની મૃત્યુ તેવી ભય ઉત્પન્ન કરે તો ચોરી અથવા જબરીથી કઢાવવું એક લૂંટ બને છે ત્રણસો ને એક નંબર નો કઈ કલમ હેઠળ વ્યાખ્યા આપવામાં આવી છે તો કલમ ત્રણસો એકાણું થાડ એટલે શું થાડ એટલે તમે નીચે જોઈ શકો છો કઈ કલમ હેઠળ લૂંટના ગુના માટે કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે કલમ મુજબ વર્ષ સુધીની સખત કેદ તથા દંડ પરંતુ દિવસ સમયે લૂંટ કરવા બદલ ચૌદ વર્ષની સુધીની કેદ થઈ શકે છે ત્રણસો ને ચાર આઈપીએસસી ની કઈ કલમ હેઠળ લૂંટ કરવાનો પ્રયત્ન ગુનો બને છે તો ત્રણસો ને ત્રાણું ત્રણસો ને પાંચ નંબર ની કઈ કલમ હેઠળ કરવાનો ગુના બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે તો કલમ ત્રણસો પંચાણું આઈપીસીની કઈ કલમમાં ત્રણસો પંચાણું મુજબ ગુના માટે કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે આજીવન કેદ અથવા દસ વર્ષ સુધીની સખત કેદ ની સજા થઈ શકે છે ત્રણસો ને સાત ખૂન સાથે ધાડ ધાડ કરવાના ગુના બદલ આઈપીસી ની કઈ કલમમાં કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે તો કલમ 396 પ્રમાણે મોત દેહા અથવા આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સખત કેદ અથવા દંડની શિક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવી છે 308 મૃત્યુ કે મહાવિથ્યા નિપજાવાની કોશિશ સાથે લૂંટ કે ઘાત આપવી સિની કઈ કલમ હેઠળ ગુનો બનશે તો કલમ 397 મુજબ ત્યાર પછી 309 પ્રાણઘાતક શસ્ત્ર દ્વારા ગુનો બને છે તો ત્રણસો ને નવાનું ત્રણસો ને અગિયાર આઈપીસી ની કઈ કલમ હેઠળની ટોળીઓ સભ્ય હોવા માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે તો કલમ ચારસો માં આઈપીસી ની કઈ કલમ હેઠળ ધાડ પાડવાનો હેતુથી ભેગા થવું એક ગુનો બને છે તો ચારસો ને બે ત્રણસો ને તેર પ્રશ્ન મિલકતની ની ગુનાહિત ઉચ્ચાપદ આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે તો કલમ ચારસો ત્રણ મુજબ ત્રણસો ચૌદ નંબર ચોરી અને જબરજસ્તી થી કઢાવવામાં ના ગુના વચ્ચે શું મુખ્ય તફાવત છે તો ચોરી માત્ર જંગ મિલકતની થઈ શકે છે જ્યારે

વખત ગેરકાયદેસર સંપત્તિ મેળવી એ હોય છે ત્યાર પછીનો પ્રશ્ન બીજા બધા તમે બહુ મોટા છે એટલે હું નથી બોલતો તમે જોઈ શકો છો ત્રણસો ને એક નંબરનો પ્રશ્ન ગુનાહિત ઉચ્ચાપદ બદલ કઈ કલમમાં કેટલી શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે કલમ ચારસો ત્રણ મુજબ બે વર્ષ સુધીની કોઈ પણ પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને પ્રકારની શિક્ષા કરી શકાય છે ત્રણસો ને બાવીસ આઈપીએસ ની કઈ કલમમાં ગુનાહિત વિશ્વાસ ચારસો છ મુજબ ત્રણ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને પ્રકારની શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે ત્રણસો ને ચોવીસ આઈપીએસસી ની કઈ કલમમાં

માલ રાખવો એક ગુનો બનશે તો કલમ ચારસો દસ ત્રણસો સત્યાવીસ આઈપીસીની કલમ ચારસો દસ મુજબ ચોરેલો માલ રાખવા બદલ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે તો વર્ષની બેમાંથી કોઈપણ પ્રકારની કેદ અથવા દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્રણસો ને અઠ્યાવીસ આઈપીસીની કઈ કલમમાં હેઠળ કાયમ ચોરાયેલી મિલકતનો ધંધો કરવો એક ગુનો બને છે તો કલમ ચારસો ત્રેવીસ ત્રણસો આઈપીએસ કરવામાં આવી છે દસ નંબર નો પ્રશ્ન આઈપીએસ ની કઈ કલમ મુજબ ચોરીના મામલે સંતાવળી મદદ કરવી એક ગુનો બને છે તો કલમ ચારસો ચૌદ